આપણે ધોરણ અગિયાર કોમર્સમાં એડમિશન લીધું એ બાબતનો વિડીયો આપણે ગયા માં એના વિશે સમજૂતી મેળવી લીધી કે તમે કોમર્સમાં એડમિશન શા માટે લીધું ધોરણ દસ માં તમારું પરિણામ ઓછું શા માટે આવ્યું એવા દરેક બાબતના પ્રશ્નોની ચર્ચા આપણે કરેલી હતી જો કદાચ તમે એ વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે અને અથવા તો તમે યુટ્યુબમાં જમણી બાજુ ઉપર જોશો તો આઈ જે બટન છે આઈ નામનું ત્યાં ક્લિક કરશો તો પણ તમને ત્યાંથી વિડીયો મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સની શરૂઆત આપણે કરી છે તો સૌ પ્રથમ તો આપણે અંદર કેટલા મેળવી હિસાબો લખવાના છે જેને નામાના મૂળ તત્વો કહીએ છીએ એ ખૂબ જ તમારા માટે વિષય અગત્યનો છે પછી સ્ટેટિસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્ર કે જેમાં તમે ગાણિતિક રીતે એના સૂત્રથી દાખલાઓ એનો અભ્યાસ કરવાના છીએ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર એનો પણ અભ્યાસ આપણે આ માંગ પુરવઠો જેવી બાબતો એ ઇકોનોમિક્સની અંદર ભણવાના છીએ બી એટલે વાણિજ્ય વ્યવસ્થા વેપાર અને વેપારને લગતી સહાયક સેવાઓ પછી એ બેંકની સેવા હોય વખારની સેવા હોય વીમાની સેવા હોય અથવા તો વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી કંપની વગેરે જેવી બાબતોનો સમાવેશ આ વાણિજ્ય વ્યવસ્થામાં થાય છે પછી આપણે સબ્જેક્ટ ભણવાના ઇંગ્લિશ કે જે તમે જાણો છો ગુજરાતી એ પણ તમે જાણો છો કારણ કે આગળ આપણે ભણી ગયા છીએ તો ઉપરના જે ચાર સબ્જેક્ટ છે તમારા માટે નવા છે અને નીચેના બે સબ્જેક્ટ ઇંગ્લિશ અને ગુજરાતી એ તમે જાણો છો અને છેલ્લે કોમ્પ્યુટર અથવા તો એસપી ઘણી જગ્યાએ સ્ટેટિસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્રના ઓપ્શનમાં પણ એસપી હોય છે પણ અહીંયા કેટલીક જગ્યાએ કોમ્પ્યુટરના ઓપ્શનમાં એસપી આપતા હોય છે તો મિત્રો જોવા જઈએ તો કુલ સબ્જેક્ટ આપણા સાત સબ્જેક્ટ થયા આ સાતે સાત સબ્જેક્ટ આપણા માટે ખૂબ જ અગત્યના છે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી હતી કે ધોરણ અગિયાર એ ધોરણ બારનો પાયો છે તો આશા રાખું કે તમે દરેક વિષયની અંદર ધ્યાનથી સમજશો

આછી ઝલક મેળવવાના છે તો જેથી કરીને તમને ખ્યાલ આવે કે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્ર અંદર કેવું કેવું ભણવાના છે આપણે તો સૌપ્રથમ પહેલું ચેપ્ટર છે આપણું માહિતીનું એકત્રીકરણ તમે નામ જોશો ને તમને ખ્યાલ આવશે કે માહિતીનું એકત્રીકરણ એટલે શું કે માહિતી ભેગી કરવી એટલે કે એને બીજા શબ્દોમાં ઇંગ્લિશમાં કહીએ તો ડેટા કલેક્શન એટલે કે માહિતી બધી ભેગી કરવાની હોય છે કોઈ પણ માહિતી હોય જેમ કે કોઈ વિદ્યાર્થીની માહિતી એ કેવો રસ ધરાવે છે એની માહિતી કોઈ ઉત્પાદન થયું છે તો એની માહિતી કોઈ ભાવ છે તો એની માહિતી આવી બધી માહિતી મેળવવાના છીએ તો આ પ્રકરણમાં આપણે આખું પ્રકરણ થિયરિકલ છે એની સમજૂતી મેળવીશું પછી બીજું પ્રકરણ છે માહિતીનું નિરૂપણ તો કે જે માહિતી મળેલી છે એ માહિતીને ગોઠવવી રીતે માહિતી ગોઠવવી તો નાના થી લઈ મોટા સુધી મોટા થી લઈ નાના સુધી એને વર્ગોમાં જે તમે ભણી ગયા છો જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ આવી બાબતોનો અભ્યાસ જે ગ્રાફ દ્વારા પણ એને દર્શાવી શકાય તો એ ચેપ્ટર નંબર બે માહિતી નિરૂપણ આપણે આ રીતે ભણવાના છે ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ જુદા જુદા માપો છે તો વિદ્યાર્થી મિત્રો એ તો તમે ભણી ગયા છો તો કયા માપો તો કે મધ્યસ્થ બહુલક જેવા અનેક માપો આ ચેપ્ટર છે સમજી શકાય એવું છે પછી આપણે ચેપ્ટર નંબર ચાર પ્રસાર માન પ્રસાર માનની અંદર જુદા જુદા માપો વિસ્તાર વિસ્તારાંક પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલનાંક ચતુર્થક વિચલન ચતુર્થક વિચલના જેવા જેવા માપો આપણે અંદર ચેપ્ટર નંબર આવૃત્તિ વિષમતા આવૃત્તિ વિતરણની વિષમતા એટલે શું તો કે એ ચેપ્ટર ની અંદર ધન વિષમતા હોય ઋણ વિષમતા હોય કે વિષમતા એટલે કે સહસંબંધ વિષમતા એટલે કે એનો અભાવ હોય આવા આવા અલગ અલગ માપો આવૃત્તિ અંદર આપણે અભ્યાસ કરવાના પછી મિત્રો ચેપ્ટર નંબર છ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ આ ધોરણ બાર કોમર્સ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે જે તમે ભણી ગયા છો દસમા ધોરણમાં પ્રોબેબિલિટી એટલે કે સંભાવના કે જેમાં પાસો ઉછાળવો સિક્કો ઉછાળવો વગેરે વગેરે પત્તાની બાબતો હોય એ સંભાવના વિશેનું જે ચેપ્ટર ભણાય એનો જ એક ભાગ ક્રમચય સંચય એમાં આપણે ભણવાના મિત્રો સંચય અને દ્વિપદી વિતરણ નહીં કે દ્રૌપદી દ્વિપદી વિતરણ આપણે ભણવાના છીએ પછી ચેપ્ટર નંબર સાત નિદર્શન પદ્ધતિઓ એટલે કે સમૂહ આપેલો હોય એમાંથી અમુક લોકોને પસંદ કરવાનો હોય અમુક વસ્તુઓ પસંદ કરવાની હોય તેની અલગ અલગ પદ્ધતિઓ છે એની મેથડ છે

નામ થોડુંક અલગ હતું ગુણોત્તર ની જગ્યાએ કદાચ સમાંતર શ્રેણી તમે સમાંતરની અંદર ક્રમસર સરવાળા આપેલા હોય તો જેમ કે આવા કઈક સૂત્ર હતા એના સંકેત અલગ અલગ હોય શકે પણ આવું કંઈક તમે ભણી ગયેલા હતા જે સમાંતર રીતે આપેલા હોય ગેપ સરખો આપેલો હોય તો એને સમાંતર શ્રેણી કહે છે પણ જે શ્રેણી ગુણોત્તરના પ્રમાણમાં આપેલી હોય તો એવી ગુણોત્તર શ્રેણી તમે આ ચેપ્ટર નંબર નવ ની અંદર માહિતી તમને આપી જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આવા આવા ચેપ્ટર અને આવી આવી બાબતોનો અભ્યાસ અમે કરવાના છીએ તો તમને ખ્યાલ આવે કે સ્ટેટિસ્ટિક કેટલું સરળ છે જો મિત્રો આપણે સમજી લીધું કે આવું કંઈક આવે છે જે તમે દસમા ધોરણમાં પણ ભણી ગયા છો તો ક્યાંક થિયરી છે ક્યાંક ગ્રાફ છે ક્યાંક દાખલાઓ છે તો ક્યાંક સંભાવના જેવા પ્રશ્નો છે તો આવી આવી બાકી આપણે ધોરણ અગિયાર ની અંદર સ્ટેટિસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્ર આવી આવી બાબતનો અભ્યાસ કરવાના છે તો મિત્રો આપણું ચેપ્ટર નંબર એક કહી શકાય એટલે કે માહિતીનું એકત્રિકીકરણ અભ્યાસ કરવાના છીએ આ જે પ્રકરણ છે એ પ્રકરણ ચાર માર્ક્સ નું પ્રકરણ છે હવે થોડીક ચર્ચા પ્રકરણના માર્ક્સ વિશે કરવી છે તો મિત્રો તમને પ્રશ્ન થાય કેટલા પ્રકરણ તો દરેક સ્કૂલની અંદર અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે માર્ક્સ એ પ્રમાણે પેપર નીકળતું હોય છે હવે આમ જોવા જઈએ તો જે બ્લુ પ્રિન્ટ છે એના પ્રમાણે ચાર માર્ક્સ છે તો ચાર માર્ક્સ કેવી રીતે તો કે સેક્શન એમાં એક એમસીક્યુ પૂછાશે સેક્શન બી ની અંદર એક એસક્યુ ટૂંકો પ્રશ્નો પૂછાશે સેક્શન ડી સેક્શન સી ની અંદર કે જેમાં બે માર્ક્સનો એક નાનકડો પ્રશ્ન જે થિયરીના ભાગરૂપે પૂછા છે તો એ બી સી ફરીથી એમાં એમસી ક્યુ બી માં એસક્યુ અને સી માં શોર્ટ એક નાનકડી થિયરી તો આ પ્રમાણેનું ચેપ્ટર ચાર માર્ક્સનું ચેપ્ટર છે પરંતુ ઘણી બધી સ્કૂલોમાં પોત પોતાની અનુકૂળતા પ્રમાણે આ ચેપ્ટર સેટ કરવામાં આવતું હોય છે ક્યાંક કોઈક જગ્યાએ એમસીક્યુ જ પૂછાતું હોય છે ક્યાંક કોઈક જગ્યાએ એસક્યુ પણ પૂછતા હોય છે અને કોઈ જગ્યાએ થિયરી વધુ માર્ક્સમાં પણ પૂછાતી હોય છે શેની જગ્યાએ ડીમાં પણ પૂછાતું હોય છે પરંતુ જે સિચ્યુએશન જે છે એ ચાર માર્ક્સ પ્રમાણે હોય છે તો આ પ્રકરણનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ આજે આપણે પ્રકરણ વિશે માહિતી આપેલી હતી કે આવું કંઈક આ પ્રકરણની અંદર ભણવાના એટલે કે આ બધા જુદા જુદા ચેપ્ટરની અંદર આવી આવી અભ્યાસ તો મિત્રો આ પ્રકરણ આપણે આવતા લેક્ચરની અંદર માહિતીનું એકત્રીકરણ એ ચેપ્ટર ભણતા પહેલા પણ શરૂઆત થશે આંકડા શાસ્ત્રની શરૂઆત ક્યાંથી થઈ એનો ઉદ્ભવ કેવી રીતે થયો તો મિત્રો તમને પણ જાણવાની મજા આવશે આમ તો આપણે વિડીયો લેક્ચર લેવાના છીએ પરંતુ આ થિયરી છે તો થોડીક તમને ચિત્રો સાથે પણ મજા આવે શક્ય હશે તો વિડીયો લેક્ચર સેટ કરીશું અથવા તો આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમે અત્યાર સુધી મેં જે માહિતી આપી એ તમને ખ્યાલ આવી ગયો હશે તમને સમજાઈ ગયું હશે તો ખાસ કરીને આપણે આવનારા સમયમાં કંઈક સારું ભણી શકીએ કંઈક સારું મેળવી શકીએ તો એના માટે તમે મહેનત કરજો તૈયાર રહેજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો બીજાને મોકલો શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થી પણ આનો લાભ લઈ શકે અને આપણી આ ચેનલ પાસવર્ડ એજ્યુકેશન એને તમે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને બીજા કોઈ પણ વિડીયો જે મૂકવામાં આવે હવે પછીના એ તમારા સુધી નોટિફિકેશનના માધ્યમથી સરળતાથી તમારા સુધી આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર એક માહિતીનું એ ભણતા પહેલા આંકડા શાસ્ત્રની શરૂઆત કેવી રીતે થઈ એનો આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો આજના લેકચર અહીંયા પૂર્ણ કરીએ છીએ આવજો